બીટીટીએસ દ્વારા મણિપુરની હિંસા રોકવા માટે રાષ્ટ્રપતિને સંબોધી ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારોને સખત સજાની માંગ સાથે આદિવાસી સમાજ લાલઘુમ બન્યા છે. મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા બાબતે આદિવાસી સમાજ દ્વારા દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મણિપુરમાં 3 મેના રોજથી તોફાની ફાટી નીકળ્યા છે, જે હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા. દિવસે ને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. આ તોફાનોમાં અત્યાર સુધીના 150થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 60,000થી વધુ લોકો વિસ્થાપિત થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં જે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં 2 કૂકી આદિવાસી મહિલાઓને નગ્ન કરી રસ્તા પર ચલાવવામાં આવી રહી છે, ત્યારબાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. આ ફક્ત એક જ ઘટના નથી, પરંતુ આવી અન્ય ઘટનાઓ પણ કૂકી આદિવાસીની મહિલાઓ સાથે હોવાના આક્ષેપ કર્યા હતા. આટલું જ નહીં, પરંતુ કૂકી આદિવાસીઓના ગામોને ઉખાડવામાં આવી રહ્યા છે, ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને કૂકી આદિવાસીઓને તેમના ગામો ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે, તેમ આક્ષેપ પણ આવેદનમાં કરવામાં આવ્યા હતા. જે કોઈ અપરાધી છે તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી. મણિપુર હિંસા રોકવામાં ત્યાંના ભાજપ સરકાર નિષ્ફળ રહી છે, તેમજ દેશના વડાપ્રધાન પણ આ હિંસાઓ રોકવા માટે પ્રયાસ નથી કરી રહ્યા, જેથી મણિપુરની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ હિંસાને સમર્થન આપી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. કેન્દ્ર સરકારના વલણ પરથી લાગી રહ્યું છે કે તેઓ મણિપુરને ભારત દેશનો ભાગ માનતા નથી. મણિપુરના લોકો સતત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની તથા સરકાર ત્યાં શાંતિ સ્થાપે તેવી માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં ઉઠાવવામાં આવી રહ્યા નથી. સરકારનું વલણ જોતા લાગી રહ્યું છે કે જાણે સરકારે જાણે જોઈને મણિપુરને સળગવા માટેની અને કૂકી આદિવાસીને મરવા માટે છોડી દીધા છે, તેથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રત્યે આશા રાખવી નિરર્થક છે. તેથી દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુખર્જી મણિપુરમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા માટે પ્રયાસ કરે. જો આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે અને મણિપુરના કૂકી આદિવાસીઓને ન્યાય આપવામાં નહીં આવે તો આ મુદ્દે સમગ્ર દેશનો આદિવાસી સમાજ રસ્તા ઉપર ઉતરશે એવી ચીમકી ઉચ્ચારી હતી. રાષ્ટ્રપતિને સંબોધીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.